મતલબના મરણ તારીખથી પરત આપવા માટેનો નિર્દેશ આપેલ ફકરો હાલની રિવિઝન પિટિશનમાં ચર્ચામાં એક ટૂંકો મતભેદ ઉભો થાય છે કે શું જણાવેલ રકમ પરત આપવાનો સ્ટેટ કમિશનનો નિર્દેશ ન્યાય સંગત છે પૂર્ણવિરામ ફરિયાદીને વધારે રકમની ચૂકવણી બોનસ અને પૂરી રકમ રૂપિયા 6 લાખ નું વ્યાજ તારીખ 15 10 2003 ના રોજ ફરિયાદી અને એના પતિના નામે સંયુક્ત રીતે મંથલી ઇન્કમ સ્કીમ જમા કરાવેલ છે અરજદારનો આ આ કેસ એમ કે આધીન સંયુક્ત મૃત્યુ બાદ જમા કરેલ રકમમાંથી પચાસ ટકાની રકમ જીવિત ખાતા ધારકે ઉપાડી લેવાના અને ત્યારબાદ સંયુક્ત ખાતાને એક ખાતાધારક હિસાબે ગણી પ્રક્રિયા બોનસ નું અડધી રકમ એટલે કે રૂપિયા ત્રણ લાખના હકદાર છે પૂર્ણવિરામ વિરામ જોકે ફરિયાદીએ પતિના મૃત્યુ અલ્ફીરામ વધારે બોનસ અને વ્યાજની ચુકવણી રૂપિયા છ લાખના ઉપર કરેલ પૂર્ણ અરજદાર બીજી બાજુ ફરિયાદી એમ જણાવે છે કે જ્યારે એ જણાવેલ જમા રકમનું એ સ્વીકારી રહેલ હતા પૂર્ણ આવી શરત અને હકીકતની જાણ કરેલ ન હતી અલવિરામ તેથી મુખ્ય રકમના પરિપક્વ સમયે પરત કરતા સમયે પતિના મરણ બાદ બાકી કરવાની આવી સજા ન અપાય પૂર્ણ વધારાનું જ્યારે એણે છ લાખની અડધી રકમ જેના પતિના મૃત્યુ પશ્ચાત હકદાર છે એ પણ

ઓછામાં ઓછું બચત ખાતાના દરમાં વ્યાજ ચૂકવણીનો નિર્દેશ આપેલ અલ્ફીરામ સ્ટેટ કમિશન પાસે મહત્વની હકીકત એ કે રકમ રૂપિયા ત્રણ લાખ જે ફરિયાદી તારીખ ત્રેવીસ દસ બે હજાર પાંચના રોજ એના પતિના મરણ પશ્ચાત એ રકમ ઉપાડી શકત જે પોસ્ટ ઓફિસમાં પડી રહેલ છે અને તેથી સ્કીમને આધીન ફરિયાદીને મર્યાદિત વ્યાજ પ્રતિવર્ષ દસ ટકા લેખે મળવા છતાંય અલબિરામ પોસ્ટ ઓફિસ દ્વારા ચૂકવણું કરેલ એક નામનું ઓછું વ્યાજ બચત ખાતામાં એણે ચૂકવણું કરવું જોઈએ ફકરો હકીકતને માન આપીએ કે સ્કીમની શરત અને પરિસ્થિતિ નાના શહેરથી આવતા ખાતા ધારકને પૂરું પાડેલ અને વિસ્તારિત સમજાવેલ છે એ જણાવવા માટે રેકોર્ડમાં છે એ ઘણા સમયથી ચાલી રહેલ અને એ પણ રકમનો જથ્થો આમાં સમાયેલો છે પૂર્ણવિરામ આ વ્યવસ્થિત કેસ છે એવું અમારા મર્યાદિત પ્રાદેશિક અધિકાર ક્ષેત્રમાં ઉપયોગ માટે જણાતું નથી ફકરો પરિણામે કાયદાના પ્રશ્નને આ રિવિઝન પિટિશનમાં ઊભો કરવાના પ્રયાસને અને યોગ્ય રીતે કેસનું નિર્ણય ધ્યાનમાં રાખી આ રિવિઝન પિટિશન રદબાતલ કરેલ ફકરો અરજદારે જે રકમ અમારા તારીખ આદેશ મુજબ જમા કરાવેલ ને હવેથી પરત કરવાના ફકરો રિવિઝન પિટિશન આ સાથે કોઈ મૂલ્યના આદેશ વગર રદબાતલ ફકરો રિવિઝન પિટિશન રદ બાતલ